नमस्कार, हूँ मिथुन। आप जोई रहा छो 33 जिला 99 खबर। सौ प्रथम बात करिए तो वेरावल में नगरपालिका की पानी की पाइपलाइन में फरी एक बार भंगाण पड़ू। पाइपलाइन में भंगाण पड़ता हजारों लीटर पानी वेड़फाट थयो छे। त्यारे वेरावल मुख्य बजार में नदी वहती थी होय तेवा दृश्य जोवा मळ्या। बनासकांठा दियोदर में वेपारी की आंख में मरचा की भूकी नाखी 10 लाख रूपया की लूट चलावाई। एक शख्स चालाकी थी वेपारी की आंख में बे वक्त मरचा की भूकी नाखी त्यारबाद रूपया की लूट चलावी फरार थी गयो। आ समग्र घटना सीसीटीवी में कैद थी हती। हड़ियाद में कार खाश तोड़ी गठियो बेग लई फरार थी गयो। चोरी की समग्र घटना सीसीटीवी में कैद थी। वीडियो में जी शक है कि टोपी पहरेलो एक शख्स आए थे, थोड़ी जर में कार खाश तोड़ी बेग लई फरार थाय। पुलिस सीसीटीवी फूटेज आधार तपास हाथ धरी। दाहोद रेलवे स्टेशन पर महिला ट्रेन और प्लेटफॉर्म वच्चे फसाई गई थी। पग लपसता महिला ट्रेन और प्लेटफॉर्म वच्चे आ गई, जो कि स्टेशन पर हाजर महिला कॉन्स्टेबल सतर्कता थी महिला नो आबाद बचाव। सिविल कैंसर हॉस्पिटल कर्मचारी पगार वधारे मांग ने लईने होबाळो कर्यो। 200 थी वधु जेटला कॉन्ट्राक्ट पर रहेली महिला कर्मचारी पगार वधारे मांग साथ हल्लाबोल कर्यो। तो एक दिवस 317 रूपया बदले 350 और 400 रूपया वेतन की मांग करी छे। जयंती भानुशाली केस में तपास धमधमाट चाली रहा है, तरह एसआईटी की टीम गठन कर रही है। तरह एसआईटी की टीम टेक्निकल पुरावा आधार तपास कर रही है। जयंती भानुशाली की हत्या थी स्थल एटले के कच्छना समखियाड़ी रेलवे स्टेशन ना थोड़ा किलोमीटर आगळा विस्तार में पहुंची 24 कलाकनी टीम। आ एज स्थल है ज्यां अमदावाद जती ट्रेन की चेन खेंचवामां आवी हती। हत्यारा ट्रेन की चेन खेची होवानी आशंका है। रेलवे ट्रेक की समांतर ज हाईवे पसार थाय तेवी संभावना आवी छे कि हत्याराओ हत्या कर्या बाद ट्रेन में उतरी हाईवे पर कोई वाहन में बेसी फरार थई गया छे। जयंती भानुशाली हत्या में वधु 5 शकमंदों की पूछपरछ हाथ धरी। एटीएसे अत्यार सुधी में कुल 10 लोगों ने पूछपरछ करी। बीजी बाजू हत्या में वपरायेलू बाइक चोरी हो घटस्फोट थता एटीएस की मुश्किल में वधारो थयो। जयंती भानुशाली हत्या केस में तपास टीम ने मिली है मोटी सफलता। तपास टीमे हत्या में वपरायेली बाइक कब्जे करी। आ बाइक नो मालिक कोण छे ते जाणवाना प्रयास पण शुरू करी देवामां आव्या। આ ઉપરાંત 5 શંકાસ્પદની પૂછપરછ પણ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। બીજી તરફ કચ્છના ભુજ સમખિયાળી અને ગાંધીધામમાં પણ પોલીસ અલગ અલગ સ્થળોએ પોતાની રીતે હત્યારાને પકડવા કામ કરી રહી છે। તો કચ્છથી અમદાવાદ આવવા માટે જયંતિ ભાનુશાળીએ લીધેલી રેલવે ટિકિટ પણ મળી છે। જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને સામાજિક અગ્રણી મંજી બાપાની પૂછપરછ થઈ શકે છે। હત્યા પૂર્વે એક કાર્યક્રમમાં જયંતિ ભાનુશાળી સાથે હતા અને જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલના વિવાદમાં મંજી બાપા મધ્યસ્થી બન્યા હતા। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીને અત્યાર સુધીમાં 4 સ્થળેથી સીસીટીવી ફૂટેજ મળ્યા। ટીસી અને એટેન્ડન્ટની પૂછપરછ કરવામાં આવી, જેમાં ફાયરિંગના અવાજને કાચ તૂટ્યાનો અવાજ સમજ્યા હતા તેવું સામે આવ્યું છે। કચ્છના કનકપરમાં જયંતિ ભાનુશાળીનું વધુ એક ફાર્મ હાઉસ આવેલું છે। ફાર્મ હાઉસ નજીક તબેલો આવેલો છે, જે અગાઉ મનીષા ગોસ્વામીની માલિકીનો હતો। હાલમાં આ તબેલો જયંતિ ભાનુશાળીની કબજામાં છે। ત્યારે આ જમીનને લઈને બંને વચ્ચે વિવાદ થાય તો નવાઈની વાત નથી। જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને ખુલાસો થયો। હત્યારાઓએ કમ્પાર્ટમેન્ટનો દરવાજો ખખડાવ્યો હતો। દરવાજો ખોલ્યા બાદ બંને વચ્ચે 10 મિનિટ સુધી વાતચીત થઈ। 10 મિનિટ સુધી બંને વચ્ચે ઝઘડો થયો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી। હત્યારાઓ બંને શખ્સો હિન્દીભાષી હોવાનું ખુલ્યું છે। હત્યા થયા બાદ મુસાફરે ભાનુશાળીને મૃત જોયા હતા। અવાજ શાંત થયો ત્યાં સુધીમાં મુસાફરે ચાદર ઓઢી રાખી હતી। મૃતદેહ જોતા જ મુસાફરે જાણ કરી હતી। રાજકોટમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે, ત્યારે આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ 2500 એકરમાં બનશે। મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં એમઓયુ થયા। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સરકાર વચ્ચે કરાર થઈ ગયા છે। નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથેની એરબસમાં બનશે। બોઈંગ B737-900 જેવા વિમાનોની સુવિધા મળશે। ગાંધીનગરમાં મંત્રી કુંવરજી બાવળિયાને ઘરે કોળી સમાજની બેઠક મળી। જિલ્લામાંથી 5-5 કોળી આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠક બાદ કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે જિલ્લાના તમામ કોળી સમાજના આગેવાનો સાથે માત્ર શુભેચ્છા મુલાકાત થઈ છે, જેમાં સમાજને સ્પર્શતા તમામ મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવી।
લોકસભાની ચૂંટણીને લઈને સમાજના લોકોને ખભે ખભા મિલાવીને કામ કરવા અંગે વિચાર કરવામાં આવ્યો તો 2019 લોકસભાની ચૂંટણીમાં જે જવાબદારી સોંપવામાં આવશે તે નિષ્ઠાથી નિભાવવાની વાત કરી છે. બીજી તરફ કુંવરજીના ઘરે બેઠકથી રાજકીય સમીકરણો તેજ બન્યા, જોકે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તેને લઈને બેઠક થઈ હોય તેવી પણ શક્યતા છે. જોકે પેટા ચૂંટણીમાં કુંવરજીની જીત બાદ તેમનું કદ વધ્યું છે ત્યારે હાલ તેમના નાયબ મુખ્યમંત્રી બનવાની ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. જૂનાગઢના શિવરાત્રીના મેળાને લઈને ગાંધીનગરની બેઠકમાં ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જૂનાગઢના જિલ્લા વહીવટી અને પ્રવાસન મંત્રી સાથે મિનિકુંભ મેળા આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. પુનઃપ્રાપ્ય ઉર્જા સંદર્ભે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ધોલેરામાં સ્થપાશે 5000 મેગાવોટનો સોલાર પાર્ક, તે બનાવવામાં આવશે. ખરાબાની જમીનને 40 વર્ષ ભાડાપટ્ટી અપાશે. વિન્ડ સોલાર હાઇબ્રિડ પાર્ક સ્થાપના માટે પોલિસી બનાવાશે, ત્યારે હાઇબ્રિડ પાર્કથી 30000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. એક સાથે 2 ઉર્જા ઉત્પાદનથી જમીનની બચત થશે. અલ્પેશના જામીન રદ કરવા ક્રાઇમ બ્રાન્ચે જામીન રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને લઈને સુરત કોર્ટમાં જામીન રદ કરવા સુનાવણી હાથ ધરાશે. દવડોની અનામતને લઈને અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા આવતા જણાવાયું કે અનામત મળતા પાટીદારો ખુશ છે. અમારું આંદોલન ગુજરાતના પાટીદારો માટે હતું. અમારું આંદોલન ચાલુ જ રહેશે. અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એસપીજી પ્રમુખ લાલજી પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો. લાલજી પટેલ સહિત અનામત આંદોલનમાં સંકળાયેલા લોકોને આપવામાં આવેલી સરકારની બાહેદરી બાબતે પત્ર લખ્યો. સગાઈ પાટીદાર 14 શહીદોને સહાય સહિત નોકરી આપવા બાબતે કાર્યવાહી નહીં થયાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે. ત્યારે જ પોલીસ દમન સહિતની ફરિયાદ અંગે ઝડપી કાર્યવાહીની માંગ પણ લાલજી પટેલે કરી હતી. અમદાવાદમાં વીએસ હોસ્પિટલનું વર્ષ 2019-20 ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. 172.15 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. ₹1 કરોડ હોસ્પિટલના જૂના બિલ્ડિંગના રિનોવેશન માટે વાપરવામાં આવશે. ₹478.40 અસામાન્ય ખર્ચ માટે જોગવાઈ કરાઈ છે. હોસ્પિટલની આવક ₹527.95 લાખ છે. રાજ્ય સરકારને 200 લાખની ગ્રાન્ટ અપાઈ છે ત્યારે રજૂ કરતા હોબાળો કર્યો હતો. ટ્રસ્ટીમંડળના સભ્યને કોન્ફરન્સ સંબોધતા અટકાવાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકાએ ODF સ્ટેટસ મેળવવા CSE સેટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. અગાઉ 17-19 ડિસેમ્બરે કરાયું હતું સર્વેક્ષણ, અને જેમાં નેગેટિવ આવતા સર્વેક્ષણ ટીમને ફરીથી બોલાવાઈ હોવાનો ખુલાસો થયો. ગંદકી ધરાવતા શૌચાલયો હોવાથી મહાનગરપાલિકાને ODF સ્ટેટસ નહોતું મળ્યું, પરંતુ 3-5 જાન્યુઆરી ફરી સર્વેક્ષણ કરવામાં આવ્યું, જેમાં મનપાને ODF સ્ટેટસ આપી દેવાયું હતું. ગુજરાતના દરિયામાં હથિયારો સાથે 6 જેટલા શખ્સ હોવાનો સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો, જેના કારણે પોરબંદર પોલીસ અને કોસ્ટગાર્ડ પણ સતર્ક થઈ ગઈ છે અને દરિયામાં વિવિધ સ્થળોએ ચેકિંગની કામગીરી હાથ ધરી. દાહોદમાં ગરબડાના દેવધા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય પર લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સિઝનલ હોસ્ટેલની ભલામણ કરવા લાંચ માંગ્યાનો આરોપ આચાર્ય પર છે. હરિયાદી પાસેથી ₹20,000 લાંચ માંગ્યાનો આરોપ લાગ્યો હતો, ત્યારે આચાર્યને પકડવા માટે ECB એ છટકો ગોઠવીને રંગે હાથ ઝડપ્યા હતા. જામનગરમાં પોલીસ ચોકી બહાર યુવાને ઝેરી દવા ગટગટાવી હતી. ખાણ ખનીજ વિભાગના ત્રાસથી દવા પીધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દવા પીનાર યુવકનું નામ દિવ્યરાજ છે. તેના ભાઈની રેતી ભરેલી ગાડી ખાણ ખનીજના અધિકારીઓએ જપ્ત કરી છે, જે છોડાવવા અધિકારીઓ રૂપિયા માગતા હોવાનો આરોપ લગાવાયો છે. યુવકને હાલ હોસ્પિટલ ખસેડાયો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ડિલિવરી સમયે પ્રસૂતાનું મોત થયું. ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતાનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. રોષે ભરાયેલા પરિવારજનો હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. ડિલિવરી બાદ પ્રસૂતાનું મોત થયું હતું, પરંતુ બાળક સહી સલામત હાલતમાં હતું. મહિલાનું મોત થતાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી અને પરિવારજનોએ હોસ્પિટલમાં જ હંગામો મચાવ્યો હતો. નવસારીના વીરાવળ ગામના શિરવાઈ પાર્ટી પ્લોટમાં રિસેપ્શનમાંથી રોકડ ભરેલી
બેગની ચોરીની ઘટના સામે આવી. લગ્ન પ્રસંગમાં ભેટ અને રોકડ ભરેલી બેગનું ઉઠાંતરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જોકે હજી સુધી ચોરી મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ભાવનગરના સિહોરના ખાખરિયા રોડ પર આવેલ હનુમાનજી મંદિરની દાનપેટીમાંથી ચોરી કરવામાં આવી. ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ. બે શખ્સોએ દાનપેટીમાંથી 15,000ની ચોરી કરી. સુરતના વરાછા વિસ્તારમાં વૃદ્ધની નજર સામે રૂપિયા 1,00,000ની ચોરીની ઘટના બની. બે સમય વૃદ્ધને પાછળથી ધક્કા મારીને પાડી નાખ્યા અને 1,00,000 લઈને ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. તાપી ધોળિયા હાઈવે પર સુરતથી ધોળિયા જતા બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. રસ્તો ક્રોસ કરવા સમયે ટ્રક સાથે બસનો અકસ્માત થયો હતો. અકસ્માતના કારણે બસમાં સવાર તમામ 35 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. સુરતના ઈચ્છાપુર ચાર રસ્તા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા સાસુ જમાઈનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પરને ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. ગીર સોમનાથની દલાલા ચોકડી પાસે છકડો રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં આધેડનું મોત થયું હતું અને રિક્ષામાં સવાર 10 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે વેરાવળ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં ચોટીલા રાજકોટ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા છે. બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતર મામલે કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે નોટિસ આપીને તપાસના આદેશ આપ્યા છે. પાનોલીના ટેકનો ડ્રગ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રિએક્ટર સાફ કરતા સમયે ગેસ ગળતર થયું હતું. કંપનીના ઓપરેટર અને હેલ્પરનું મોત થયું હતું, જ્યારે તેમને બચાવવા જતા બીજા 3 કામદારોને ગંભીર અસર થઈ હતી, જેમણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે તપાસની કામગીરી શરૂ કરી છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલ બાલાજી સ્ટેટસ ફ્લેટમાં આગ લાગી. વાઇડ એંગલ પાસે આવેલા ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતા મહેસાણા ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતમાં આવેલી સચિન જીઆઈડીસી સાગર હોટેલ ગેસ લીકેજ થવાના કારણે રસ્તા પર આગ લાગવાની ઘટના બની, ત્યારે આગ લાગવાના કારણે ટેલિફોન બુથના વાયરો બળીને ખાખ થઈ ગયા હતા. રસ્તા પર આગ લાગવાની ઘટના ફાયર વિભાગને કરાતા ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ કર્યો હતો. ભાવનગરના દરબારગઢમાં આવેલી આંગણવાડીના ભોજનમાં ઈયળ નીકળતા વિવાદ થયો. આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓના ભોજનમાં ઈયળ નીકળતા વાલીઓમાં રોષ ફેલાયો છે. આંગણવાડી તરફથી બાળકોને ભોજનમાં ખીચડી પીરસાઈ હતી, જેમાં ઈયળ નીકળી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ સાથે વાલીઓએ આંગણવાડી સામે સવાલ ઉઠાવ્યા. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે એક બ્રેકનો.
ક્યાં છે? બે માળનું મકાન બનાવવાની મનાઈ. શું છે પાકમાં? ડાન્સ શોમાં ગોળીબારનું સત્ય. શું છે -5 સેલ્સિયસમાં ફરજ બજાવતા જવાનનું સત્ય? જુઓ વાયરલનું વેરિફિકેશન રાત્રે 8:25. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોએ મગફળીની ખરીદીને લઈને ચકાજામ કરીને હોબાળો મચાવ્યો હતો. મગફળીની ખરીદીમાં ધીમી ગતિને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે મગફળીની યોગ્ય ખરીદી થઈ રહી નથી, જેને લઈને ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. સાથે જ મોટી સંખ્યામાં ભેગા થયેલા ખેડૂતોએ રસ્તા પર પથ્થર અને બાવળ મૂકીને રસ્તા જામ કર્યા હતા. સુરતના આરકેટી માર્કેટમાં વેપારીઓએ હંગામો મચાવ્યો. આરકેટી માર્કેટમાં ચોરીને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ ગેટ બંધ કરીને વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે મામલાની જાણ થતા જ સલામતપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. અરવલ્લીના અખરુંદમાં હલકી ગુણવત્તાના સાવરદાળને પાછું લેવામાં આવ્યું. ખામીયુક્ત સાવરદાળના કારણે પશુપાલકોએ હોબાળો કર્યો હતો, ત્યારે સાવરડેરીના અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી ખામીયુક્ત જથ્થો પાછો મોકલ્યો હતો. ખામીયુક્ત સાવરદાળના નમૂનાને લેબોરેટરી માટે મોકલી આપવામાં આવ્યો હતો અને ટ્રકમાં સાવરદાળનો નવો જથ્થો આકરુંદ ગામે મોકલી આપવામાં આવ્યો. ખામીયુક્ત સાવરદાળની ખબર પર 24 કલાકના અહેવાલની અસરથી સાવરડેરીના અધિકારીઓ દોડતા થયા હતા. વડગામ તાલુકાના અશોકગઢ ગામમાં બની રહેલો પાકો રસ્તો અને વિભાગે અટકાવતા ગામલોકો ધરણા પર બેઠા. આ અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ નિર્ણય ન લેવાતા ગ્રામજનોએ કાળા વાવટા ફરકાવી સીએમના કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી. વલસાડમાં કિટકેટ ચોકલેટમાંથી ઈયળ નીકળી. વલસાડનો એક પરિવાર વડોદરાથી કિટકેટ ચોકલેટ લઈને આવ્યો હતો, પરંતુ ચોકલેટમાંથી ઈયળ નીકળતા પરિવારજનો રોષે ભરાયા હતા. આ અંગે કંપનીને જાણ કરી તો બીજી તરફ ચોકલેટમાંથી ઈયળ નીકળતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો. ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ગુજકેટની પરીક્ષા 30 માર્ચના બદલે એપ્રિલે લેવાશે અને 30 માર્ચે સીબીએસઈની પરીક્ષા હોવાથી ફેરફાર કરવામાં આવ્યો છે. તાપીના સોનગઢમાં વહીવટી તંત્રના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. આ મહોત્સવ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ વૈશાલી ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ મહોત્સવમાં દેશ વિદેશના 80 પતંગબાજોએ ભાગ લીધો. પતંગ મહોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉત્તરાયણ પર્વને લઈને સુરત પોલીસ કમિશનરે કડક ફરમાન જાહેર કર્યું. જાહેરનામા અનુસાર 12-20 જાન્યુઆરી સુધી સવારે 6-8 અને સાંજે 5-7 પતંગ ઉડાવી શકાશે નહીં અને જો કોઈ શખ્સ આ સમયગાળા દરમિયાન પતંગ ઉડાવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તે સાથે ચાઇના દોરી પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સરકારે ઘાયલ પક્ષીઓ માટે કરુણા અભિયાન પણ શરૂ કર્યું છે. 14 સેવાભાવી સંસ્થા, 9 પશુ આરોગ્ય કેન્દ્ર, 12 પ્રાથમિક કેન્દ્ર અને સ્વયંસેવકની ટીમ ખડે પગે રહેશે. તંત્રના આ ફરમાનથી સુરતી લાલાઓમાં રોષ જોવા મળ્યો હતો. જામનગરમાં ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગ બજારમાં અવનવા પતંગની ડિઝાઇન ધૂમ મચાવી રહી છે. રાજકારણીઓ અવનવા કાર્ટૂન્સના ફોટાવાળી પતંગોની ડિમાન્ડ પણ જોવા મળી છે. ઉત્તરાયણના દિવસ માટે માસ્ક અને બ્યુગલ કેપ અને ચશ્માની પણ ખરીદી કરવામાં આવી રહી છે. આ વર્ષે પતંગ બજારમાં 5 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની પતંગ અને દોરા ઉપલબ્ધ છે, ત્યારે પતંગની પણ વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ છે માર્કેટમાં. ભાવનગરમાં બોલ પશુ અને પક્ષીઓ માટે એનિમલ હોસ્પિટલમાં 2 મોબાઈલ એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી છે, ત્યારે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ અને સ્ટાફ સજ્જ થઈ ગયા છે. ભાવનગરના કોઈપણ વિસ્તારમાં પશુ કે પક્ષીની સારવાર માટે હેલ્પલાઇન નંબર કોલ કરવામાં આવતા જ તત્કાલ તબીબોની ટીમ સાથે એમ્બ્યુલન્સ સ્થળ પર સારવાર માટે પહોંચી જતા હોય છે. સાથે જ વધુ સારવાર જણાતા ઇજાગ્રસ્ત પશુ પક્ષીને એનિમલ હોસ્પિટલ લઈ જવામાં આવે છે.
बनासकांठा पालनपुर में 26 जान्युआरी राज्यकक्षा प्रजासत्ताक दिन की उजवणी थवानी छे त्यारे समग्र शहर की कायापलट कराई रही है, जेने लईने शहरीजनों में अनेरो उत्साह जोवा मळ्यो। गुजरात मुख्यमंत्री विजय रूपाणी हस्ते ध्वजवंदन करवामां आवशे, ते साथे अनेक मंत्रीओ पण पालनपुर मेहमान बनशे। तैयारी भागरूपे शहर जाहिर मार्गो पर दीवालों पर भीत चित्रों दौरी विविध संदेशा अपना, जैसे जाहिर मार्गो ने स्वच्छ कर सरकारी कचेरी और पौराणिक धरोहर ने अलग अलग रंगों रंग। बनासकांठा विविध बाग बगीचाओं रिनोवेशन कर मुख्यमंत्री विजय रूपाणी की पालनपुर मुलाकात समय 383 जेटला विकास कार्यों लोकार्पण कर 147 जेटला कामों खातमुहूर्त कर प्रजासत्ताक पर्व की व्यवस्था 17 जेटली समिति की रचना कर। अमदावाद में 30% થી ઓછું परिणाम धरावती शालाओं की जिला शिक्षणाधिकारी साथ बैठक योजाई। बैठक में मुख्य उद्देश्य शालाओं परिणाम सुधरे ते हतो। शालाओं परिणाम सुधारवा माटे जिला शिक्षणाधिकारी विषयवार टीम की रचना करी। अभ्यास मुख्य 5 विषयों ने ध्यान में राखी निष्णातों की 5 सभ्यों की टीम बनावा। आ टीम धोरण 10 और 12 विद्यार्थियों ने परीक्षा लक्षी साहित्य और अभ्यास में मदद करशे, जेथी तेओना परिणाम सारा रहे। अमदावाद सीटीएम 4 रस्ता पास ओवरब्रिज नीचे एमसी की पानी लाइन में भंगाण पड़ी, जेना कारण हजारों लीटर पानी बगाड थयो। पानी की लाइन ज्यां तूटी छे त्यांथी एमसी की ऑफिस 100 मीटर अंतरे आवेली छे, छतां कोई ज पगला न लेवाता स्थानिको रोषे भराया। राजकोटना श्याम राजाणी कौभांड मामला में वधु एक ऑडियो क्लिप वायरल थी। मयूर मोरी श्याम राजाणी माटे काम करते होवानो घटस्फोट श्याम की पूर्व पत्नी करिश्माए वाचित में कर्यो छे। हॉस्पिटल में नर्सिंग स्टाफ ने युवतियों ने सप्लाय करता होवानी पण बातचीत थई रही है, तेरे मयूर और करिश्मा संपर्क में होवानी जाण थया बाद ज श्याम राजाणीए मयूर नु अपहरण करीने तेने ढोर मार मार्यो हतो अने तेने सोशियल मीडिया में शेर कर्यो हतो। तो वधु समाचारों माटे जोता रहो Z24 कलाक। नमस्कार।